નમસ્કાર. વિષય સમાજશાસ્ત્ર ધોરણ 9 પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. પ્રથમ વિશ્વયુદ્ધ છે એ શા માટે થયું, એના પછી એના કારણો અને એના પરિબળો, પછી એની અસરો આપણે સમજીએ. હવે આ જે પાઠ છે એનો અંતિમ મુદ્દો છે રશિયન ક્રાંતિ, એના વિશે માહિતી મેળવીએ. રશિયન ક્રાંતિ એ લખેલું છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917, એટલે રશિયામાં બોલ્શેવિક કરીને એક પક્ષ હતો એને છે રશિયામાં ક્રાંતિ કહી 1917માં, એટલે આ ક્રાંતિ છે એ બોલ્શેવિક ક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. તો ક્રાંતિ શા માટે થઈ? મુખ્યત્વે કોઈ પણ રાષ્ટ્રમાં ક્રાંતિ થતી હોય એટલે ત્યાંનું જે સ્થાનિક શાસન છે એ કાં તો અત્યાચારી હોય અને કાતોનો ખૂબ જ વિરોધ હોય. આ બે બાબત છે એ ક્રાંતિ થવા પાછળનું મુખ્ય કારણ છે. તો એ આપણે એવું જ બન્યું, રશિયાની ક્રાંતિ વિશ્વ ઇતિહાસની અગત્યની ઘટના છે. રશિયાની જે ક્રાંતિ છે એ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના છે. શા માટે? તો કે રાજકીય પરિબળોમાં, ખાસ કરીને જે રાજકીય પરિબળો છે એમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે હતી. એટલે રશિયાની જે પ્રજા છે એ ઝારશાહી, ઝાર બધા રાજા છે અને એમ કહે છે કે 300 વર્ષ સુધી એને શાસન કર્યું રશિયામાં. એની નીચે છે આપણે એના જે શાસન નીચે છે એ છે કચડાતી હતી. ત્યારબાદ ઝાર રાજાઓ છે એ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. જે રાજાઓ છે એ બધા રાજા છે આપખુદ અને નિરંકુશ શાસન જે ભોગવતા હતા, એના પરિણામે પ્રજાને કોઈ અધિકાર ન હતા. એટલે પ્રજા પાસે જે કોઈ અધિકાર ન હતા, બધા જે અધિકારો છે એ સત્તામાં જે બેઠેલા ઝારના રાજાઓ છે એની પાસે હતા. અધિકારની માંગણી કરનાર ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ કરવામાં આવતો. અધિકારની જે માંગણી કરી એના ઉપર વિવિધ અત્યાચારો, જુલ્મો અને એનું દમન, એનું શોષણ કરવામાં આવતું. સાઇબિરિયાના ઠંડા પ્રદેશમાં ઉકળી જવાનું, સાઇબિરિયાનો જે ઠંડો પ્રદેશ છે એમાં જે સજાના સ્વરૂપમાં એને જે મોકલવામાં આવતા, જો કોઈ આ સાર આજે રાજા છે એનો વિરોધ કરે તો. આ અનિયંત્રિત રાજાશાહી પ્રજા માટે દુઃખી હતી, બરોબર? આજે અનિયંત્રિત રાજાશાહી છે પ્રજા માટે દુઃખી અને ગરીબીનું કારણ બન્યું. એના પરિણામ રૂપે ખેડૂતો, ઠેકદારો, મજૂરો વગેરે છે એ પુષ્કળ કામ કરે તો પણ તેમને પૂરતું વળતર ન મળે એવી પરિસ્થિતિ સર્જાય. એટલે ખેડૂતો છે, ખેતદાસો છે, મજૂરો છે, પુષ્કળ કામ કરે તો પણ તેને તેવું પૂરતું વળતર ન મળે તેવી પરિસ્થિતિ છે સર્જાવી. હવે ધીરે ધીરે યુરોપની શરૂઆત થઈ. આજે અત્યાચારો હતા ઝાર રાજા, એની સામે ધીરે ધીરે વિરોધની શરૂઆત થઈ, ક્રાંતિની શરૂઆત થઈ. તેમાં જોઈએ તો ફાધર ગેકોનના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. ફાધર ગેકોન છે એ પાદરી હતા, એના નેતૃત્વ હેઠળ એક વિશાળ સરઘસ છે એ ઝાર છે રાજા એના એનું એક પેલેસ છે વિન્ટર પેલેસ. ત્યાં છે સરઘસ કાઢ્યું અને ત્યાં છે આપણે એમ કહીએ કે ગાંધીજીએ જેમ શાંતિપ્રિય રીતે આંદોલનો કર્યા એ રીતના એક આંદોલન કરી અને ઝારના જે રાજાઓ છે એની છે નિંદમાંથી જે બહાર આવે અને આ જે અત્યાચારી શાસન છે એના ઉપર અંકુશ લગાવે એવો આ લોકોનો ઉદ્દેશ્ય હતો. તો આ ઘટના છે 22 જાન્યુઆરી 1905 અને રવિવારના દિવસે છે સર્જાણી હતી. આજે સરઘસ છે, તમામ લોકો નિશસ્ત્ર હતા, આ બધા જ છે નિશસ્ત્ર હતા. હવે બન્યું કે આ યુરોસ લોકો પર ઝારના લશ્કરે છે અંધાધૂન ગોળીબાર કરી હજારો લોકોને મૃત્યુ પામ્યા. એટલે આજે યુરોસ લોકો છે શાંતિપ્રિય આંદોલન કર્યું એના ઉપર જે ઝારનું જે લશ્કર છે એને જે ગોળીબાર કરી અને એમાં છે હજારો લોકો જે મૃત્યુ પામ્યા. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ આપણે રવિવાર તરીકે ઓળખાય છે. આ જે દિવસ છે એને ઇતિહાસમાં
લોહિયા રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા જાપાનમાં યુદ્ધ થયું, રશિયા જાપાન વચ્ચે, અને આ રશિયાની હારી ગઈ. હવે રશિયાની નબળે શક્ય હતા, પ્રજાને ઉશ્કેરાઈ. ચાર શાસકોએ ડુમાઓ બોલાવી, ડુમા એટલે ધારાસભા, અને ઘણી બધી ડુમાઓ બોલાવી, પણ એમાં કઈ નિર્ણય લઈએ એની પહેલા જ છે ડુમા છે બરખાસ્ત થઈ ગયો. એટલે 8 માર્ચ 1917 ના દિવસે પેટ્રોગ્રાડના કામદાર છે એને હડતાલ કરી. આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું. આ વખતે મોકલ્યું ખરી લશ્કર, પણ એમાં છે ગોળી ચલાવવાની એને ના પડી. એના પરિણામે ક્રાંતિનો આરંભ થયો. હવે જે ક્રાંતિનો આરંભ થાય છે વાસ્તવિક ક્રાંતિનો આરંભ. હવે ઉપર લખ્યું કે ઝાર સહિતના મોકલ બાદ કેરેન્સ્કીનો જે એ મેન્સેક પક્ષ છે એ સત્તામાં આવ્યો. કેરેન્સ્કી કરીને એક છે એ શાસક હતો, એક નેતા હતો, એનો મેન્સેવિક પક્ષ છે સત્તામાં. જ્યાં મેન્સેવિક પક્ષ છે એ મધ્યમ વર્ગીયનો પક્ષ હતો. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારધારા પ્રમાણે શ્રમજીવીના વર્ચસ્વ માનતો હતો. હવે કા લેનિન એ કેરેન્સ્કીની જેમ એક નેતા હતો, એ કાર્લ માર્ક્સની જે સામ્યવાદી વિચારધારા છે એના મુજબ શ્રમજીવી ઓનું જે વર્ચસ્વ આવે આખા આખા કારણે સમગ્ર આજે રશિયા છે એમાં એવું છે એ માનતો હતો, એવી એની ઈચ્છા હતી. એટલે લેનિન સિવાય છે એ બધા જ છે કુશળા, માત્ર લેનિન છે રશિયામાં જે આ મેન્સેવિકે જે ક્રાંતિ કરી એનો જે વિરોધી બન્યો. એના પરિણામે તેને બોલ્શેવિકને મેન્સેવિક ઉશ્કેર્યા. એટલે જે બોલ્શેવિક છે હવે એનો પક્ષ બોલ્શેવિક છે લેનિન, એને જે મેન્સેવિક વિરુદ્ધ છે એ એકદમ ઉશ્કેર્યા, અને નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી. એટલે 1917માં પોતે ક્રાંતિ કરી અને સત્તા છે પોતાના હાથે લીધી. એટલે હવે લેનિન છે એ રશિયાનો છે એ વડો બન્યો. આ ક્રાંતિ સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. આ જે ક્રાંતિ છે એ સમાજવાદી અથવા સામ્યવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. હવે એના પરિણામ સ્વરૂપે જે ઝારશાહીના જે 300 વર્ષના શાસન હતો એનો અંત આવ્યો, અને રશિયામાં પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું. એટલે રશિયા છે પ્રથમ વખત છે એ ઝાર વિનાનું બન્યું. તો આ જે રશિયન ક્રાંતિ છે એમાં જે કેરેન્સ્કી અને લેનિનની જે મહત્વની ભૂમિકા હતી, મુખ્યત્વે આ ક્રાંતિ છે એ રશિયામાં જે ઝાર લોકોનું અત્યાચારી અને નિરંકુશ શાસન હતું, અંકુશ વગરનું, એના કારણે જે પ્રજામાં છે એ રોષ અને વિરોધની ભાવના જે ઉત્પન્ન થઈ, એના પરિણામ સ્વરૂપે છે કેરેન્સ્કીએ મેન્સેવિક એક પક્ષ સ્થાપ્યો અને આ લેનિને બોલ્શેવિક એક પક્ષ સ્થાપ્યો. એમાં મેન્સેવિકે જે સત્તા તો લીધી, પરંતુ જે આ લેનિન છે સામ્યવાદી વિચારમાં માનતો હતો. મેન્સેવિકમાં જે બધા લોકો હતા બધા મધ્યમ વર્ગીઓ હતા, અને સામ્યવાદી એવું કહે છે કે શ્રમજીવીઓનું વર્ચસ્વ હોવું જોઈએ, એટલે નિમ્ન સ્તર છે એનું વર્ચસ્વ હોવું જોઈએ આખા રાષ્ટ્રમાં, એવી વિચારધારા હતી. એટલે એને એવું કહ્યું કે બોલ્શેવિક અને મેન્સેવિકો છે એને જે આપસમાં જે અંદરોઅંદર છે એ ઉશ્કેર્યા, એના પરિણામ સ્વરૂપે એમાં એ સફળ થયું અને 1917માં જે બોલ્શેવિકની ક્રાંતિ થઈ. આ ક્રાંતિને સામ્યવાદી ક્રાંતિ તરીકે ઓળખાય છે. અને આમ 300 વર્ષ જે ઝારના જે રાજાઓ હતા એનું જે શાસન હતું એનો અંત આવ્યો, અને ઝાર એટલે અને આપણે રશિયા જે છે પહેલી વખત ઝાર રાજાઓ વિનાનું બન્યું. તો આજે આપણે જે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ એના વિશે જે ટૂંકી માહિતી મેળવી, આનામાં તો હજી ઘણું બધું આવે છે, પણ આપણા પાઠ્યપુસ્તકમાં જે મુજબ છે એ રીતે આપણે આજે આની માહિતી મેળવી. તો તમારે રશિયાની જે બોલ્શેવિક ક્રાંતિ છે એના ઉપર ટૂંકમાં લખવાની છે. ધન્યવાદ.